વાપીથી સુરત વચ્ચેના હાઈવે રોડ પર રાહદારીઓને કારમાં લિફ્ટ આપીને બેસાડ્યા બાદ રૂપિયા સેરવી લેતા કહેવાતા પાંચ ઠગબાજ પત્રકારોની વાપી પોલીસે ધરપકડ કરી છે. ગત સપ્તાહમાં એક વેપારીને પાંચ જેટલા ઇસમોએ કારમાં લિફ્ટ આપ્યા બાદ ચાલુ રસ્તામાં તેની પાસેથી 1.20 લાખની રોકડ સેરવી લીધા બાદ રસ્તામાં ઉતારીને ભાગી છૂટ્યાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકે નોંધાઈ હતી. આ ગુના અંગે વલસાડ જિલ્લા પોલીસની વિવિધ ટીમો તપાસ કરી હતી, જેમાં એસઓજીની ટીમને ભીલાડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે ભીલાડ નરોલી ચેકપોસ્ટ પાસે સુરત પાસિંગની કારમાં પત્રકાર હોવાની ઓળખ આપીને News 7 અને News 24નો આઈકાર્ડ અને લોકો સાથેનું માઇક લઈને ફરતા અને નવસારીમાં પાંચ ઇસમોને અટકાવી તેની પૂછપરછ કરતા ડુંગરા પોલીસ મથકે નોંધાયેલા 1.20 લાખની ઠગાઈનો ભેદ ઉકેલાયો હતો. પોલીસના હાથે ઝડપાયેલા હાસિમ સબ્બે સૈયદ, ફિરોઝ યાસિન શેખ, સમદ ઉર્ફે ઇમરાન યુસુફ શેખ, જહુર સરદાન ખાન અને મોહસિન હુસેન નામના ઇસમો સુરત અને નવસારીમાં રહેવાસી છે. આ ચીટરો પ્રેસના નામે કારમાં ફરીને રાહદારીઓને લૂંટી લીધા હતા. આ અંગે વધુ તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે. વલસાડ એસપીસી ઝાલા સાહેબની સૂચના મુજબ એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે લોકોને હાઈવે ઉપર પોતાની કારમાં બેસાડી અને એના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતી એક ટોળકી સક્રિય છે. એ સંદર્ભે હાઈવે ઉપર પેટ્રોલિંગ રાખતા દરમિયાન મળેલ બાતમી આધારે એક જાયલો કાર ચેક કરતા એમાંથી પાંચ ઇસમો ઝડપાયેલા, જેઓ એમની પાસેથી જુદી જુદી ચેનલોના માઇક અને આઈકાર્ડ જેમાં News 27, News 7 એ રીતના એમની પાસે માઇક હતા, એમના આઈકાર્ડ હતા અને એઓએ જે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો જેમાં એક વ્યક્તિના ખિસ્સામાંથી આ લોકોએ ચલણી નોટો કાઢી લીધેલી. એ સંદર્ભે એ લોકોની એની કબૂલાત આપેલી છે, જેમાં એ લોકોની મોડેસ ઓપરેન્ડી એવી છે કે કોઈ પણ માણસ લિફ્ટ માગે તો એને લિફ્ટ આપવી, વચ્ચેની સીટમાં બેસાડવો અને એની સાથે વાતચીતમાં એને પરોવી અને એના ખિસ્સામાં જો પૈસા હોય તો એ શેરવી લેવા અને પછી એને આગળના કોઈ પણ નેક્સ્ટ સ્ટોપેજ હોય એ પોતાને જવાનું હોય એ પહેલાં કોઈ પણ જગ્યાએ ઉતારી દેવા. એટલે આ રીતે જ્યારે એને પકડવામાં આવ્યા ત્યારે એમને પત્રકારોનો રોહ પોલીસ ઉપર જમાવેલો અને પોતે ન્યૂઝ ચેનલના પત્રકારો છે અને જો પોલીસ કોઈ કાર્યવાહી કરશે તો એમને ભોગવવું પડશે એ રીતની ચેતવણી આપેલી. છતાં પોલીસે એ લોકોની વ્યવસ્થિત પૂછપરછ કરી અને આ એક ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે. અને આમાં જે આરોપીઓ પકડાયેલા છે એ શમદ ખાન, એ સિવાય મોહસિન હુસેન, ઝહુર સરદાર ખાન, ફિરોઝ યાસિન શેખ આ તમામ છે એ સુરત શહેરના રહેવાસી છે. અને આવી જ રીતે એ લોકો અલગ અલગ મુસાફરોને બેસાડી અને આવી રીતે ચોરી કરતા હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલ છે. બીજા કોઈ ગુના પણ આમાં ભેદ ઉકેલે એવી હાલ શક્યતા જણાય છે. નહીં, ડુંગરામાં એક વેપારી જે છે એને લિફ્ટ માંગેલી અને એને લિફ્ટમાં એને બેસાડી અને એના ખિસ્સામાંથી પૈસા કાઢીને આગળ જે ભાઈ આમાં સંકળાસ થાય છે એવું કહીને એને તરત જે મેકડોનાલ્ડ છે ત્યાં એને ઉતારી દીધેલો. પછી ઉતરો પછી એને ખ્યાલ આવ્યો કે મારા ખિસ્સામાં પૈસા નથી. પછી એ જે વાણનવાળું વાહન હતું એની પોલીસ એની વોચમાં હતા, એ દરમિયાન વાહન ઝડપાઈ જતા ગુનો શોધી કાઢેલ છે. સર, નકલી પત્રકાર વિશે આપ કોઈ પ્રજાને સંદેશ આપવા માંગો? આમાં જે ખરેખર સાચા અને સારા પત્રકારો હોય છે એને બદનામી થતી હોય છે આ ટાઈપના જે નકલી પત્રકારો હોય છે, તો એની ખરેખર પ્રજાએ જ્યારે આવું કંઈ થાય તો એની સત્યતા ચકાસે, પોલીસને જાણ કરે એ લોકોના ખરેખર આઈકાર્ડ સાચા છે કે કેમ એ પણ તપાસે અને આવા ગુનાનો ભોગ ન બને.